દહેગામ તાલુકાના અમળાબાઈના મુવાડાના પેટાપડા રબારીની મુવાડી ગામની બાજુમાં પસાર થતા વાટલિયા વેરામાં દહેગામનું ગંદુ પાણી આવતા માલધારી સમાજના પશુપાલકોમાં પશુઓમાં વધેલો રોગચાળો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમળાબાઈના મુવાડાના પેટાપરા એવા રબારીના મુવાડીમાં 700 માણસોની વસ્તી છે અને અહીંયા માલધારી સમાજ ગાયો ભેંસો બકરા રાખીને પોતાના પરિવારનું પૂરું કરે છે અને પશુપાલન સંકળાયેલું આ ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હોય તેવી માહિતી સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે. ગામના મહાદેવભાઈ વાલજીભાઈ રબારી અને રાયમલભાઈ ખુમાભાઈ રબારી તથા કોદરભાઈ ગુલાબસિંહ ચૌહાણ અને ચેહરભાઈ કરશનભાઈ રબારીએ પોતાની રજૂઆત આપીને જણાવ્યું છે કે અમારા ગામમાં પશુ વધારે હોવાથી અહીંયાથી વાટલિયા વેરામાં દહેગામની કંપનીઓનું ગંદુ અને દૂષિત પાણી અહીંયાથી પસાર થાય છે અને એ પાણી રોગચાળાવાળું હોવાથી ભેંસો અને ગાયો ચરવા જાય ત્યારે આ પાણી પીવે ત્યારે ચામડીના રોગો અને ભેંસો તરવાઈ જાય છે. તેથી છેલ્લા ઘણા સમયથી આ મારી સમસ્યાનું સમાધાન થતું નથી અને અમારી ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળાને અડીને સ્મશાન બનાવેલ હોવાથી બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. તેથી આ સ્મશાન અન્ય જગ્યાએ બદલવામાં આવે અને આ ગટરનું પાણી ગંદુ આવી રહ્યું છે તેનો નિકાલ કરવા માટે દહેગામ તાલુકાના મહિલા કોંગ્રેસ પ્રમુખ અને હાલના તાલુકા સીટના ઉમેદવાર સંગીતાબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ ઘટનાસ્થળની મુલાકાત લઈને આ સમસ્યા ગ્રામજનોને તાત્કાલિક દૂર કરવા માટે સરકારમાં રજૂઆત કરવા માટે રજૂઆત કરી છે. કારણ કે અહીંયા પશુપાલન સાથે સંકળાયેલા ગ્રામજનો આ ગંદા પાણીથી રોગચાળો ફેલાય તેવી પાક્કી દહેશત હોવાથી તાત્કાલિક આ ગંદા પાણીનો નિકાલ થાય તેવી ઉગ્ર રજૂઆતો થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ. હાજી, હું પહેલાં તો સાહેબ એ કહેવા માગું છું તમને કે અમારા ગામની અંદર જ્યાં નાળું બનાવેલું છે ને એ નાળું લોકો 15 વર્ષ પહેલાં બનાવેલું હતું. એ નાળામાં અમને રડી જેવું હતું, કોઈ પ્રોબ્લેમ નહોતો. ટેમ્પરરી નીકળવા માટે અમારા જઈને મળે જતા, બાકી નાળા ઉપર નાળું બનાવીને પછી પ્રોબ્લેમ વધી ગયો છે. મેઇન તો અમારા બાળકો અહીંયા 7 ધોરણ સુધી સ્કૂલ છે. 7 ધોરણ પછી અમારે દહેગામ કાં તો પછી પાંદરા જવું પડે, હાથી છે જવું પડે. એના માટે અમારા જે રડી બનાવી છે ને રડી કોઈ કામમાં આવતી નથી. રસ્તો બી તૂટી ગયેલો, ચોમાસામાં પાણી આવે એટલે રસ્તો બ્લોક થઈ જાય છે, એટલે જવામાં ટ્રબલ થાય છે. બીજું કા જે નાળામાં પાણી નીકળે છે ને પાણી અમારે ગાય ભેંસ પીવ અથવા ત્યાંથી નીકળે તો એને સાફ કરડે, પછી રાત્રે મચ્છર બહુ પડી ગયા છે એટલે આ પાણી પહેલાં ગંદકીનું અહીંયાથી બંધ થાય તો સારું. અને નાળું છે ને તોડી અને જે હતું જૂનું એ માંગ, એની માંગ કરી છે. અથવા તો મોટો પુલ બની આપણને, અથવા આ કાઢીને બહાર ફેંકી દો, જે જૂનું હતું એ ચાલશે, એના પર અમને રોડ બનેલો વ્યવસ્થિત એટલે અમારે ચાલશે, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. ત્રીજું, આ સ્કૂલની જોડે સ્મશાન આવેલા છે ને સાહેબ, એ સ્મશાનમાં નાના બાળકો આવો ને કંઈ કોઈ મરણ પ્રસંગ બનેલો હોય એવા ટાઈમે બાળકો ગભરાઈ જાય, પછી બાળકો સ્કૂલે આવવાનું ઓછું કરે. એના કારણે એનું કોઈ સારી મોટી કોઈ દિવાલ બની આલે કે કઈ કોઈ શિફ્ટિંગ કરી આલે એવું કરે તો અમને સારું રહેશે એમ. બસ મારી શું નામ છે આપનું?